નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોવર કાર્યક્રમમાં આપણે નવા વર્ષને તો યાદ કરીએ છીએ કારણ કે આજથી બે હજાર ચોવીસનું વર્ષ જે શરૂ થયું છે આપ સૌને પહેલાં તો નિર્માણ ન્યૂઝના તમામ દર્શક મિત્રોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ આપનું નવું વર્ષ લાભદાયી ફળદાયી દેવડે તેવી અમારી અને અમારા ટીમ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ છે બે હજાર ચોવીસ જે ઘણા બધા સેક્ટરમાં ત્યાં તો ક્યાંક બુસ્ટપ આપશે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે રાજકીય માહોલ કેવા પ્રકારનો જોવા મળશે અને આખી પરિસ્થિતિને તમામ લોકો કેવી રીતે જોશે કારણ કે અત્યાર સુધી આપણે જોયું છે કે કોઈ પણ સેક્ટર હોય કૃષિ હોય શેરબજાર હોય કે પછી અન્ય એવા કોઈ પણ અત્યારે તો પરિસ્થિતિ હોય તેમાં આક્ષેપ પ્રત્યે આક્ષેપને બધું તો જોવા મળતું હોય છે પણ એ વસ્તુ થવાથી લાભ કેટલો ગેરલાભ કેટલો જો થશે તો અત્યારે વૈશ્વિક લેવલે કાં તો પછી રાષ્ટ્રીય સ્તરે કાં તો પછી જે રાજકીય સ્તરે કેવા પ્રકારની પરિસ્થિતિ થશે તેની ઉપર તમામ લોકો ચર્ચા કરતા હોય છે બે હજાર ચોવીસના બે મહત્વના સેક્ટર એક રાજકારણ અને બીજું અર્થતંત્ર એક બાજુ પાંચ ટ્રિલિયન ડોલર પર જે અત્યારે ઇકોનોમી પહોંચાડવાનો એક બાબત જોવા મળતી હોય છે આ પાંચ ટ્રિલિયન ડોલર સુધી પહોંચશે કે નહીં તે એક સવાલ છે પછી રાજકારણમાં શું આ વખતે ઘણા બધા ફેરબદલો જોવા મળશે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે લોકસભાની ચૂંટણી આવી રહી છે એમાં આ વખતે કેવા પ્રકારનો માહોલ થશે એ બધું જ અત્યારે આ તો સામે આવશે આ બધું જ્યારે સામે આવતું હોય તો ત્યારે હવે સવાલ એ છે કે બે હજાર ચોવીસ રાજકીય દ્રષ્ટિ આર્થિક દ્રષ્ટિએ કેવું રહેશે તેની ઉપર ચર્ચા વિચારણા કરી છે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે યોગેશભાઈ ચુડગર કે જેઓ જાણીતા એવા રાજકીય વિશ્લેષક છે રાજકારણનો ઘણો મોટો અનુભવ પણ તેઓ ધરાવે છે સાથે સાથે સિદ્ધાર્થભાઈ ભટ્ટ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ અર્થશાસ્ત્રી જે સાથે સાથે ચાર્ટર્ડ એકાઉન્ટ પણ છે અને આર્થિક પરિસ્થિતિઓના સારા એવા જાણકાર પણ છે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે યોગેશભાઈ શરૂઆત હું આપનાથી કરવા માગીશ યોગેશભાઈ બે હજાર એકવીસ બાવીસ ત્રેવીસ કોઈ પણ વર્ષ હોય તેને લઈને આપણે બંને ઘણી બધી ચર્ચા વિચારણા કરી છે પોલિટિકલ લેવલ ઉપર કે ભાજપ અને કોંગ્રેસ કેવી રીતનું આ વખતે કાર્ય કરશે શું હશે નવું એજન્ડા કયો હશે એજન્ડા હશે તો તેની ઉપર પાર્ટી કેવી રીતે કામ કરશે ચલો પાર્ટી કામ કરે છે કાર્યકર્તાઓ આ વખતે કેવી રીતનો સપોર્ટ આપશે કાર્યકર્તાઓ સપોર્ટ આપશે તો પછી શું પાછો પક્ષ પલટો જોવા મળશે કે કેમ આવી બધી ઘણી બધી બાબતો છે પણ યોગેશભાઈ મારો સૌથી પહેલો મારા પ્રશ્ન અત્યારે એ પૂછવો છે આપણે કે બે હજાર ચોવીસની સૌથી પહેલી અને મહત્વપૂર્ણ ઘટના એ છે રામ મંદિર રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે બાવીસમી જાન્યુઆરીએ જે યોજાવા જઈ રહ્યો છે એ આગામી સમયમાં ભારતીય રાજકારણ માટે હું રાજકારણ એટલા માટે કહી રહ્યો છું કારણ કે હિન્દુત્વનો મુદ્દો એ ઘણો મહત્વનો અત્યારે ભારત દેશમાં જે સાબિત થતો હોય છે તેને લઈને ઘણી બધી ચર્ચાઓ પણ જોવા મળતી હોય છે શું રામ મંદિર એક મહત્વનો રાજકીય મુદ્દો પણ ક્યાંક બને તેવી શક્યતાઓ છે આ વખતે બે હજાર ચોવીસમાં યજ્ઞભાઈ તમે રામ મંદિર નો ઉલ્લેખ કર્યો સ્થાપના થઈ ત્યારથી માંડીને હંમેશા ગજવતો રહ્યો છે પરંતુ સુપ્રીમ કોર્ટ નું જજમેન્ટ આવ્યા પછી રામ મંદિર નો પ્રશ્ન હવે રહ્યો નથી કારણ કે નહી તો ભારતીય જનતા પાર્ટીના ઢેરામાં એ ઉલ્લેખ આવે છે કે અમે રામ મંદિર નું સ્થાપના કરીશું અને સામે પ્રશ્ન એ પૂછાતો હતો કે રામ મંદિર તો અહીંયા જ બનશે પણ તારીખ ક્યારેય ખબર નથી હવે એ બધું જ ક્લિયર થઈ ગયું સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યા પછી બે હજાર બાવીસ માં જજમેન્ટ આવ્યું ને અત્યારે બે હજાર ચોવીસ માં મંદિર તૈયાર થઈ ગયું એટલે ભારતીય જનતા પાર્ટી માટે આ એક મુખ્ય મુદ્દો હતો એનો અત્યારે નિકાલ આવી ગયો છે બે હજાર ચોવીસ ના મે મહિનામાં લોકસભાની ઇલેક્શન આવી રહી છે ત્યારે અત્યારે તો ચારે બાજુ તો બે હજાર ચોવીસ આજે શરૂ થયું પણ આખું ભારત રામમય બની ગયું છે રામ મંદિર બનવાનું અને રામ મંદિરમાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવાનો જે દિવસ નક્કી થયો તો પ્રજા એટલો બધો જાણે આનંદ છે કે અમે ઈડરિયોગઢ જીત્યા હવે હવે અમારે કઈ મેળવવાનું બાકી રહેતું નથી છે પણ આ કામ ભારતીય જનતા પાર્ટી એ કર્યું અને માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ના હસ્તે આનો ખાતમુહૂર્ત થયું પાયો નખાયો અને હવે એમના એમના વરદ હસ્તે જ રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એટલે આ એક એવો મોટો બનાવ બની રહ્યો છે કે બે મે મહિનામાં આવનારી ઇલેક્શન માટે હવે કોઈ તૈયારી કરવાની રહેતી જ નથી આ રામ મય બની ગયો શબ્દ હું જે વાપરું છું હમણાં બે દિવસ ઉપર અમારા વિસ્તારમાં એક જગ્યાએ કળશ આવ્યો હતો અને કળશનું સ્વાગત થતું અને એના માનમાં રામ કથાનો સપ્તાહ યોજવામાં આવી હતી ને કથા યોજાય હતી કુતુહલ ખાતર હું પણ એ કથામાં અંદર ગયો ત્યારે મેં જોયું કે અંદર સાંભળનારા જે શ્રોતાઓ ભક્તો ભાવિકો હતા એ બહુ ઘણી મોટી સંખ્યામાં હતા પણ મોટા ભાગના બધા કેસરી કેસ પહેર્યા હતા એટલે મેં અંદર જઈને પૂછ્યું કે અલે ભાઈ તમે બધા ભારતીય જનતા પાર્ટીના માણસો છો આટલી બધી સંખ્યામાં ભેગા થાય અરે નાના દાદા અમે તો રામ સેવક છે અને અમારે ઘેર રામ પધાર્યા છે આઠસો હજાર વર્ષથી રામ મંદિરની આ પરિસ્થિતિ હતી હવે નવું રામ મંદિર છે એટલે અમારે માટે તો હવે બધું જ અમને મળી ગયું એવું અમને લાગે છે આ આ સામાન્ય માણસો હતા આ કોઈ રાજકીય માણસો નહોતા કે એવા કોઈ એક્ટિવિસ્ટો નહોતા એટલે સામાન્ય નાગરિકોના મનમાં પણ રામ મંદિરની સ્થાપના એ એટલું બધું એચિવમેન્ટ એમને લાગે છે કે એમને ઘણું બધું મળી ગયું મોંઘવારી છે અત્યારે મોંઘા મળે છે કે ઘઉં મોંઘા મળે છે બધી વાત ભૂલી ગયા અને મારા દીકરાને પરીક્ષા આપવા માટે ચાર વાર ગયો પેપર ફૂટ્યું આ બધું થયું એ બધું ક્યાંનું ક્યાં દબાઈ ગયું એક જ વાત અત્યારે આવીને ઉભી રહી છે રામ મંદિર એટલે બે હજાર ની ચોવીસ માં ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટી હવે કોઈ મહેનત કરવી પડે એવું મને લાગતું નથી આ રામ મંદિર છપાયું એટલે હવે બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં મોદી સાહેબના નામે ભારતીય જનતા પાર્ટી જીતશે એટલું જ નહીં પણ ઘણી બધી મોટી સંખ્યામાં અત્યારે સીટો છે એની વધીને વધારે થશે એ એ પરિસ્થિતિ અત્યારે હું માત્ર અમદાવાદની વાત નથી કરતો બીજા શહેરોમાં પટના કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું રાજ્ય નથી એ શહેરમાં પણ અત્યારે રામ મંદિર માટેની આ બધી રચનાઓ થઈ રહી છે કોઈકે એના માટે એના પાવડી બનાવી છે કોઈકે ઘંટ બનાવ્યા છે કોઈએ ધજા બનાવી છે આને બધા અત્યારે ત્યાં અયોધ્યા પહોંચી અને આ બધું રામ મંદિર માટે અર્પણ કરવાના છે આ જાતની પરિસ્થિતિ ઉભી થઈ છે તમે મુંબઈમાં મુંબઈ તો શહેરી વિસ્તાર છે અને દોડમ દોડ કરતો વિસ્તાર છે ત્યાંના જે અહેવાલો છે એ પણ એવા છે કે જ્યાં હોય ત્યાં એકબીજાને મળીને અત્યારે હેપી ન્યૂ ઇયર કહેતા હશે કે કેમ ખબર નથી જય શ્રી રામ કહેવાનું ભારત બની ગયું છે એ ભારતીય જનતા પાર્ટી માટે રાજકીય રીતે એમનો મુદ્દો બની રહ્યો છે કોઈ કે છે કે ભાઈ આ આ તો આ લોકો આ નચાવે છે પ્રજાને હું હું દાખલો આપીશ કે એક દોરી બાંધીને વાંદરાને નચાવે વાંદરાને તો નાચવાનું છે એને ખબર છે કે હું નાચીશ તો મારા મદારીને પૈસા મળશે અને તો મારો મદારી મને ખવડાવશે આ જ રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટી અથવા તો ભાજપના કાર્યકરો લોકોને નચાવી રહ્યા છે એવું ખબર હોવા છતાં બધાને એમ છે કે નાના આ રામ મંદિર થયું એટલે બહુ જ મોટું કામ થઈ ગયું અને અમે અમારા દરેકના શરીરમાં આત્મા વસે છે રામ વસે છે એ રામ પુનઃ સ્થાપના થઈ રહી છે એટલે જે આનંદ અને જે છે એટલે હવે આ બે હાજર ચોવીસ ની ચૂંટણી મે મહિનાની જીત્યા પછી લોકસભા તો જીત્યા પણ એની અસર એટલી બધી રહેવાની છે અને ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈની એક ખાસિયત છે એ કોઈ પણ વસ્તુનો એટલો બધો એ લાભ લેતા હોય છે એનો ઉપયોગ કરતા હોય છે કે હવે પછી આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટી ને કોઈ મુશ્કેલી પડવાની નથી જેવા રામ મંદિરના નામે અત્યારે લોકોને ભાજપ તરફી કરી દેવામાં આવ્યા છે હિન્દુત્વ તરફી કરી દેવામાં આવ્યા છે અને જનસર ની સ્થાપના થઈ ત્યારથી હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો જે હેતુ હતો એ હવે ધીમે ધીમે સર થતો હોય એવું લાગે છે અને હિન્દુત્વની ભાવના એટલી બધી ફેલાઈ ગઈ છે આ રામ રામ હાથો બનાવે અથવા તો એનો માટે ઉપયોગ કરે તેમ છતાં પ્રજા અત્યારે કારણે ભારતીય જનતા પાર્ટી તરફ ઢળી ગઈ છે કોઈ પણ જાતના બીજા વિચારો કરતા જ નથી અને સામે તકલીફ એ છે કે ઇન્ડિયા નામની એક ગઠબંધન ની પ્રક્રિયા ચાલી રહી છે હવે એ બધા

પહોંચશે બહુ મોટો સવાલ છે અને અત્યારથી મમતાજી એક જુદો અવાજ રજૂ કરે છે એ ગઠબંધન ભારતીય જનતા પાર્ટીના માન્ય નરેન્દ્રભાઈ મોદીના આ રામ હેતુનો કેટલો વિરોધ કરી શકશે એની સામુ કેટલું ફાવશે એ બહુ મોટો પ્રશ્ન છે વાત છે ક્યાંક અત્યારે બે હજાર જે શરૂઆત થવા જઈ રહી છે ચલો નો ડાઉટ અત્યારે હાલ તો આખે આખું બે હજાર ચોવીસની શરૂઆત એ રામ મંદિરથી અત્યારે હાલ તો એટલા માટે બની ગયું છે કારણ કે ક્યાંક ચાલો લોકોની શ્રદ્ધા સાથે આ જોડાયેલો વિષય છે આ વર્ષોથી ક્યાંક તમામ લોકો વિચારતા હતા કે ના અત્યારે ગમે તેમ કરીને થાય તો ઘણું સારું ઘણું સારું ઘણું સારું અને એ બાબત અત્યારે તો ચાલો સાબિત પણ થઈ છે તેવું લાગે પણ છે એટલે હવે જોવાનું એ કે આગામી સમયમાં હિન્દુ રાષ્ટ્ર તરીકેનો જે એજન્ડા ક્યાંક જોવા મળ્યો છે તે કેટલો આગામી સમયમાં ફળીભૂત પણ થાય છે સિદ્ધાર્થભાઈ આપણે ભારતના પરિપ્રેક્ષ્યમાં આના પછી વાત કરીએ પણ પહેલો તો મારો પ્રશ્ન ગુજરાતને લઈને છે ગુજરાતમાં અત્યારે જે એમ કહેવાય કે ના બેરોજગારીના આંકડા ઘણા ઓછા જોવા મળતા હોય છે ઇવન કોઈ પણ અર્થતંત્રને લઈને કોઈ પણ અત્યારે તો બાબતમાં જોવા જઈએ તો અત્યારે ગુજરાતની પરિસ્થિતિ ક્યાંક યથાયોગ્ય જોવા મળતી જ હોય છે એ તો તમે પણ ક્યાંક એક્સેપ્ટ કરશો આખા ભારતની જે પરિસ્થિતિ હશે તેના કરતા તો અને ક્યાંક એમ પણ કહેવાય ને કે ના અત્યારે તમામ લોકો એમ પણ વિચારતા હોય છે કે ના અત્યારે તો ભારત સારી એવી સિચ્યુએશન પર છે તો એમાં ક્યાંક ગુજરાતનો પણ અત્યારે સારો એવો હાથ છે ચલો આપણે બાબતને આપણે એક્સેપ્ટ પણ કરી પણ આગામી સમય ગુજરાત માટે કેવું સાબિત થશે કારણ કે મેટ્રો બની ગયું બુલેટ ટ્રેન ક્યાંક બનવા જઈ રહી છે વાઇબ્રન્ટ સમિટ આવી રહી છે વાયબ્રન્ટ સમિટની પાછળ પાછળ અત્યારે તો એમ કહેવાય કે ઘણા બધા પ્રોજેક્ટ્સ પણ અત્યારે તો ગુજરાતમાં જોવા મળી રહ્યા છે શું લાગી રહ્યું છે આપણે બે હજાર ચોવીસ લઈને ગુજરાતની પરિસ્થિતિ આપની વાત બિલકુલ સાચી છે અને મારે હું પણ એક રામ ભક્ત છું રામ ભગવાન એક આદર્શ હતા પરંતુ ભૂખ્યા પેટે શું ભજન થાય ભૂખ્યા પેટે ભજન ના થાય એઝવેલ એઝ અત્યારે ગુજરાતની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે છે કે રામ ભગવાન દિલ્હી ગયા અને ગુજરાત સાચવવા આપ્યું છે એટલે ભરત ગુજરાત ભારતનું સંચાલન કરે કે રાજ્યનું સંચાલન કરે અને રામ ભગવાન જે તે રાજ્યનું કે દેશનું સંચાલન કરે બંનેમાં ફરક પડે બસ એવી પરિસ્થિતિ છે કે રામ દિલ્હીમાં છે અને ભરત ગુજરાત હવે લોકોને ભૂખ્યા પેટે ભજન ના થાય ભજન કરે તોય ક્યાંક ને ક્યાંક ખોરાક પૂરો પાડવો પડે એની માટે રામ રાજ્યની જે પરિકલ્પના છે તો તો એને મારા આપણે વાત કરીએ પોલિસી નીતિ અને રીતિ ગુજરાત ઇઝ કન્સર્ન ગુજરાત નંબર વન છે એ દરજ્જો ક્યાંક ને ક્યાંક આપણાથી ભવિષ્ય ન જાય એ ધ્યાન રાખવું પડશે કારણ કે મહારાષ્ટ્ર સાથે કોમ્પિટિશન છે યુપી સાથે કોમ્પિટિશન છે તમિલનાડુ છે તેલંગાણા છે કર્ણાટકા છે તો જે પોલીસી એની ઉપર ખાસ ઇન્ફોસિસ કરવો છે કે ક્યાંક ને ક્યાંક લોકો ઇમોશનલ મુદ્દા ઉપર આ મુખ્ય મુદ્દા વિકાસના મુદ્દા ભૂલી જાય છે આપણા ગુજરાતમાં મિનરલ પોલિસી છે પરંતુ ખાણ ખનીજના જેટલા માફિયાઓ છે તો આ પોલિસી શું ઇફેક્ટિવ છે એ ઉપર વિચાર કરવો પડે કારણ કે ત્યાં રોજગારીનું સર્જન થાય છે બાયોટેક ની વાત કરીએ વિકાસ ની વાત કરીએ રામ રાજ્ય એટલે શું કે બાયોટેક અંતર્ગત ગુજરાતમાં કેટલી કંપનીઓ આવી કે બધી બેંગ્લોરમાં જતી પોલિસી છે તો સિનેમા અને ટુરિઝમ પોલિસી અંતર્ગત ગુજરાતમાં સાઉથના ના અથવા તો હિન્દી પિક્ચરો બોલીવુડના કેટલા પિક્ચરો બની રહ્યા છે એનો આપણને જવાબ મળે કારણ કે ટુરિઝમ થી રોજગારીનું સર્જન થાય છે તો ખાલી એક સ્ટેચ્યુ ઓફ યુનિટી કરવાથી પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થઈ ગયો એવું માની લેવું કે કચ્છના વિકાસ થી પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થઈ ગયો એવું માની લેવું ગુજરાતમાં ટુરિઝમના અસંખ્ય પરિબળો છે તો એની ઉપર ફોકસ કરવું જોઈએ કે આજે પણ ક્યાંક ને ક્યાંક એવી હાલત છે કે બહેનો દીકરોને બાથરૂમ પાણી જવું હોય તો તકલીફ પડે છે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ની વાત કરીએ કારણ કે રામ રાજ્ય કરવું હશે તો કારખાના તો ચલાવવા પડશે ને લોકોનો ઓજારો જોઈશે પગરખા પહેરવા પડશે ક્લોથ જોઈશે તો ટેક્સટાઇલ ની મિલો સુરતમાં બંધ થવાને આરે છે અમદાવાદમાં તો બંધ થઈ જ ગઈ છે તો એનું શું કારણ છે ટેક્સટાઇલ પોલિસી ઇફેક્ટિવ છે કે કેમ એ મુદ્દે ચર્ચા થવી જોઈએ ડિઝાસ્ટર ની પોલિસી અફલાતુન છે તો એ કોઈ નિર્વિવાદ છે એમાં સારું કામ થયું છે જે સારું છે એને આપણે વખાણીએ છીએ આઈટી પોલિસીની ની વાત કરીએ તો ગિફ્ટ સિટી બન્યું એટલે ફિનટેક આવે છે પરંતુ ઓગણીસો નેવું થી જે ધબડકો વળ્યો હતો ઓગણીસો પંચાણું છન્નું માં તો જો એ તક આપણે ઝીલી લીધી હતી બેંગ્લોર તો એ દિશામાં ફોકસ કેમ નથી થતો રોજગારીનું સર્જન બેંગ્લોરમાં થાય છે પાવર પોલિસીની વાત કરીએ તો અફલાતુન પોલિસી છે પરંતુ શહેરોમાં વીજળી મળે છે ગામડાઓમાં હજી પણ બપોરે વીજળી જતી રહે છે રાતે ખેડૂતોને વીજળી નથી મળતી તો એ પોલિસી ઉપર ડિસ્કસ કરો એરોસ્પેસ અને ડિફેન્સની પોલિસી આવી તો વાત સો ટકા સાચી છે તો એ એરોપ્લેન અહીંયા ગુજરાતમાં ક્યારે બનશે ગુજરાત આવી રહ્યું છે તો કર્ણાટકામાં જઈ રહ્યા છે યુપીમાં જઈ રહ્યા છે તો એ બધા બિઝનેસ ગુજરાતમાં ન આવવા જોઈએ પોલિસીઓ ઇફેક્ટિવ હોવી જોઈએ એટલે કે રામ રાજ્યનો ચરિતાર્થ ત્યારે થાય કે ખાલી શબ્દોમાં નહીં અમલમાં જયારે નીતિ અને રીતિ આવે ત્યારે ખરા અર્થમાં રામ રાજ્ય થાય પોર્ટ મેનેજમેન્ટ ની વાત કરીએ તો પોર્ટ પ્રાઇવેટ સેક્ટરે ડેવલપ કર્યા છે સરકારી તંત્ર શું એટલું ઇફેક્ટિવ છે દરિયાકાંઠાનો આપણો વિસ્તાર છે સોળસો કિલોમીટર નો દરિયાકાંઠો છે પણ શું પંચોતેર વર્ષમાં આપણે એનો લાભ લઈ શક્યા છે આપણે ધોલેરા અને લોથલની વાત કરીએ છીએ પણ એ તો ભૂતકાળ છે ભાઈ વર્તમાનની વાત કરો ને તો પોર્ટ સેક્ટરે આપણે વિશાખાપટ્ટનમ જેવું ડેવલપ થયું છે ખાલી કંડલા અને મુદ્રાથી વાહ વાહી કરી એનાથી ન ચાલે સોળસો કિલોમીટર આપણે કવર કરવાનું છે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ની વાત કરીએ લોજિસ્ટિક પાર્ક ની વાત કરીએ એસી ની વાત કરીએ તો એસી માં હું આપણે દર્શક મિત્રોને જણાવવા માંગુ યજ્ઞભાઈ કે ટોટલ એસી ઝેડ સુડતાલીસ છે એટલે કે પચાસ ની આસપાસ છે એમાંથી વીસ એક્ટિવ છે ટ્વેન્ટી એક્ટિવ છે દસ ઇનએક્ટિવ છે એસી ઝેડ દસ ઇનએક્ટિવ છે અને સત્તર હજી સ્ટાર્ટ થવાની છે તો આપણે કયા અર્થમાં કહીએ છીએ કે સર્વાંગી વિકાસ થયો છે

રામ ભગવાન આપણા સૌના હૃદયમાં છે પરંતુ એ વિકાસ અયોધ્યામાં થવાનો છે ગુજરાતમાં શું વિકાસ થશે તો આ મુદ્દો ઉપર ડિસ્કસ કરશું ને ત્યારે જઈને ગુજરાતના વિકાસ થશે ને આ મુદ્દા ખૂબ અભિનંદન આપવા છે કે સેન્સીટાઈઝ કરવા માટે તમે આ મુદ્દો લીધો શ્રી આપણા મુખ્યમંત્રી જયારે નરેન્દ્રભાઈ મોદીજી હતા ત્યારે ઈ ધારા પ્રોજેક્ટ હતો ઈ ગ્રામ હતો જી સ્વાન હતું ઈ સિટી હતું સ્વાગત નો કાર્યક્રમ ખૂબ સારો ચાલતો હતો શું આજે પણ એક કાર્યક્રમો ઈ ગવર્નન્સ ચાલી રહ્યું છે દર્શક જવાબ આપે તો ક્યાંક ને ક્યાંક ત્યાં મિસ્મેત છે જે અમલીકરણ છે એમાં ઢીલાશ આવી ગઈ છે તો આ બધા મુદ્દા ઉપર આપણે ચર્ચા ના કરવી જોઈએ આ વિચારવું પડે ફેસલેસની વાત કરીએ છે તો થી વેપારીઓને કેટલી બધી કનડગત થઈ રહી છે ઇન્કમટેક્સ થી રેડો પડી રહી છે લોકો કંપનીઓ રજીસ્ટર નથી કરી શકતા પોર્ટલ નથી ચાલતા સ્વાગત છે પણ સ્વાગતનું અમલીકરણ કેટલું થાય છે તો આ બધા મુદ્દાઓ તો ગુજરાત વિકસિત બનશે વન ટ્રિલિયન ઇકોનોમી બનશે જ્યારે ભારત પાંચ ટ્રિલિયન બને તો ગુજરાત વન ટ્રિલિયન વીસ ટકા હિસ્સો રાખવો હોય તો આ બધા પેરામીટર અચૂક આપણે ધ્યાનમાં રાખવા પડે કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો કૃષિ મહોત્સવ શ્રી નરેન્દ્ર મોદી હતા ત્યારે ખૂબ ચાલ્યા ને તે સમયે કૃષિનો ડબલ ડિજિટમાં વિકાસ થયો એમના ગયા પછી શું કૃષિનો ડબલ ડિજિટમાં વિકાસ થયો છે

વિકસિત દેશોની જેમ ફૂડ પાર્ક બનાવ્યા આજે બગડેલા અનાજ આપણું મળી તમે છાપામાં વાંચતા હસો તો આ જગ્યાએથી વંદો મળ્યો ઈયળ મળી તો આ બધું શું દર્શાવે છે ફૂડ ની ક્વોલિટી શું વધી રહી છે લોકો બીમાર પડી રહ્યા છે હોસ્પિટલો વધી રહી છે તો खानपान માં રામ ની નીતિ રીતિ ક્યાં છે આ રીઅલ મુદ્દા છે સાત્વિક ફૂડ ક્યાં છે લોકો જંક ફૂડ તરફ વળી રહ્યા છે તો શું આના મુદ્દે આપણે વિચારવું ન જોઈએ

હજી એક ટ્રિલિયન પોચે પછી ત્રણ ટ્રોચે કારણ કે તમે યજ્ઞભાઈ મુદ્દો લીધો અત્યારે ગુજરાતમાં એફડીઆઈ નો નંબર ત્રીજો છે ત્રીજાથી પણ ઓછો છે એટલે પેલા તો પહેલા નંબર ઉપર પહોંચવું પડે અને અમેરિકાની જેમ જેપી પચીસ ટ્રિલિયન છે ને અને આપણી હજી ચાર ટ્રિલિયન છે એટલે રાજ્યો વચ્ચે જે કોમ્પિટિશન થાય છે તો આમાં આપણે એટલો વિકાસ કરવો પડે કે બીજા કોઈ રાજ્ય આવે એટલે નજીક જો નીતિ ચાલતી રહી ને રામ ભગવાન રામ દિલ્હી બિરાજમાન હોય અને અહીંયા ભરત રાજ કરતો હોય તો ક્યાંક ને ક્યાંક એવી વિનંતી લોક લાગણી પણ એ પણ આવે કે ભાઈ આપણે રામ ભગવાન ગુજરાતમાં આવી જાય તો કેવું રહે તો ત્રણ ટ્રિલિયન પહોંચે અધરવાઇઝ આ સ્પીડે આ ગતિએ અને જે કરપ્શન થઈ રહ્યા છે

હવે જે થવા જઈ રહી છે ન્યાય યાત્રા રાહુલ ગાંધીની અને સાથે લોકસભાની ચૂંટણી યોગેશભાઈ તમે મારા કરતાં વધારે જાણકાર છો પણ તો પણ આપ એક વસ્તુ પેલું કહેવાય ને કે આપણે જોઈ લઈએ કે વિધાનસભાની ચૂંટણીઓ વિધાનસભાની ચૂંટણી પહેલા ભારત જોડો યાત્રા ભારત જોડો યાત્રા પછી આ નવું સંસદ એ બધી જ જે પરિસ્થિતિ સામે આવી આ યાત્રા ભારત જોડો યાત્રા શું લોકસભાની ચૂંટણીમાં અફેક્ટ કરશે સાદા સાદે બીજો પ્રશ્ન પ્રશ્નપણે ઇન્ડિયા અત્યારે ક્યાંક નરેન્દ્ર મોદીને હરાવવા માટે તરાતો ઊભું થયું છે તેવું લાગી રહ્યું છે ક્યાંક મુદ્દાઓ એ પ્રમાણેના જોવા મળતા નથી કે જેના કારણે લાઇમલાઇટમાં આવે

ભાઈ મોદી ને હટાવો એટલે કંઈક ખાલી ખુરશી ને ત્યાં બેસી જવાની વાત નથી ત્યાં તમારે એના માટે ભારતની જનતાનો પ્રેમ મેળવવો પડશે એવી તમારે ખાતરી કરાવવી પડશે કે ભાઈ આ મોદી ને હટાયા પછી અમે સારું રાજ આપી શકીશું મોદી નું જે બે હાજર ચૌદ થી બે હાજર ત્રેવીસ સુધીનું રાજ સારું છે કે નહીં એ પ્રશ્ન ને બાજુમાં મૂકો પણ જેવું છે એવું પણ તમે આપી શકશો ખરા આ ગઠબંધન ભેગું થાય એમાં કોંગ્રેસની પોતાની એક વિચારસરણી છે અને મોટાભાઈ તરીકેની એમને ફરજ બજાવી છે બીજી બાજુ નિતીશ કુમાર એમની પોતાની રમતો રમી રહ્યા છે મમતા બેનરજી હોય આ બાજુ પવાર સાહેબ પોતાનો ખેલ ખેલી રહ્યા હોય તમે જુઓ દરેક જણા પોતપોતાનું કંઈક ખેંચી રહ્યા છે ત્યાં ગઠબંધન એટલે શું કે બધા એક એવા બંધનથી બંધાઈ જવા જોઈએ કે એક પાર્ટી તરીકે બહાર આવે હવે એ વખતે મને યાદ છે કે જનતા પક્ષનું એક નિશાન બનાવીને આખે એક જનતા પાર્ટી તરીકે ઇલેક્શન લડ્યા હતા આ વખતે એવા તો કોઈ એંધાર દેખાતા નથી કે એક પાર્ટી તરીકે લડે પણ એવું કરશે કે ધારો કે ગુજરાતની છવ્વીસ લોકસભાની સીટો છે એમાંથી દસ સીટો આ પાર્ટી લેશે પાંચ સીટો આ પાર્ટી લેશે પેલો અમારો કેજરીવાલ આમ આદમી પાર્ટીની પાછી સીટો માંગશે અને સીટોની વહેંચણી વખતે જે પરિસ્થિતિ ઉભી થશે એ મને લાગે છે પેલા જૂના શેર બજારમાં જે ખટખડ થતો હતો એવું કઈક થશે અને એમાંથી પરિણામ શું આવશે તમે હજુ તો ભેગા થયા નથી કોને કેટલી સીટો લડવી એ નક્કી નથી એટલામાં તો નક્કી કરી દીધું કે ભાઈ આને વડાપ્રધાન બનાવો અને ખડગે સાહેબ ને બનાવવાની વાત કરી ત્યાં વળી પાછા બીજા લાવે કે નાના પ્રિયંકા ગાંધીને બનાવો હજુ તો કોંગ્રેસ માંથી કોને બનાવાય એ નક્કી નથી થતું આખું ગઠબંધન ભેગું થશે ત્યારે શું થશે એટલે આ બધા ભેગા થાય એક સારી રીતે ઇલેક્શન લડે અને પ્રજાનો વિશ્વાસ હાંસલ કરીને વધારે મત મેળવે લોકસભામાં આવવા માટે અઢીસો થી વધારે સીટો જોવે એટલી લાવશે કે કેમ આ આ વિચાર કરવાનો છે ખાલી અત્યારે ભેગા થાય અને અત્યાર સુધીમાં કેટલી બધી વાર બધા ભેગા થયા એક બધાની જોડે હાથ ઊંચા કરીને ફોટા પડ્યા આ ફોટા કઈ વોટ નથી અપાવતા લોકો પાસે તમે એક એવી હકીકત મૂકો કે મોદીએ જે કઈ વિકાસ કર્યો છે સાચો કર્યો છે ખોટો કર્યો છે એનાથી વધારે સારો અમે કરીશું પાંચ ટ્રિલિયન હું ઇકોનોમિસ્ટ નથી એટલે પાંચ ટ્રિલિયન એટલે મને બહુ સમજ નથી પડતી પણ મને એવી સમજ પડી કે પાંચ ટ્રિલિયન આપણા ઇન્ડિયા ની વાત કરીએ છીએ એકસો ચાલીસ કરોડ ની વસ્તીના એ ચાઇનાના પંદર ટ્રિલિયન પ્રજાના ખિસ્સામાં શું આવ્યું આ જે ઇન્ડિયા ગઠબંધન છે એને એ સમજાવવાની જરૂર છે બાકી તો રેવડી વેચવાનું કેજરીવાલે જ્યારથી શરૂ કર્યું ત્યારથી બધા જ કે છે મુસાફરી તમારા પૈસા માંથી આપવાનું એટલે આ આ જે આવનારી લોકસભાની ચૂંટણીમાં મને ભારતીય જનતા પાર્ટી સામે કોઈ ગઠબંધન ફાવે એવું દેખાતું નથી તો આમ જોવા જઈએ તો બે હાજર ચોવીસ આર્થિક દ્રષ્ટિએ તો ક્યાંક સિદ્ધાર્થ ભાઈએ કહી દીધું કે ટ્રિલિયન ટ્રિલિયન તો તો એટલા હવે જોઈએ ગુજરાતમાં કેવો વિકાસ છે આર્થિક દ્રષ્ટિએ કેવા પ્રકારની પરિસ્થિતિ પણ પણ કહી દીધું રાજકીય સમીકરણો ઘણા બધા કોઈ સ્થાન માં આ વખતે હવે શું નવું થાય છે રાજકીય અને આર્થિક દ્રષ્ટિએ તો આવનારા સમય બતાવશો તેની સાથે યોગેશભાઈ સિદ્ધાર્થભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોવા માટે તો દર્શક મિત્રો આજના જરૂર કાર્યક્રમ આપશો નમસ્કાર